પૃથ્વીનું સ્થાન અને આકાર આપણે સૂર્ય અને ચંદ્રને જોઈએ આ સરસ મજાના તેજસ્વી દેખાય છે તેનો આકાર ગોળ છે તે બંને ધ્રુવોથી થોડી ચપટી છે કેટલાક અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર જઈ આવ્યા છે તેમણે પૃથ્વીના ફોટા પણ લીધા છે ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં મોટા ગોળા જેવી દેખાય છે આપણે એક નાનકડા ગામ કે શહેરમાં રહીએ છીએ વળી આપણે જે ભાગને જોઈ શકીએ છીએ તે પૃથ્વીનો ખૂબ નાનકડો ભાગ હોય છે આ કારણે પૃથ્વી ગોળ છે તેવો ખ્યાલ આવી શકતો નથી તમે ક્યારેય તૂટી ગયેલું માટલું જોયું છે તેનો એક નાનકડો ટુકડો હાથમાં લઈએ તો આખે આખું માટલું ગોળ હશે એવો ખ્યાલ આવી શકતો નથી આમ પૃથ્વીના નાનકડા ભાગ ઉપર ઉભા રહીને જોવાથી આપણને આખી પૃથ્વી ગોળ જણાતી નથી પરંતુ હવે અવકાશ અને ચંદ્ર પરથી લીધેલા ફોટોગ્રાફ ઉપરથી આપણે કહી શકીએ છીએ કે પૃથ્વીના ગોળ હોવા વિશે કોઈ શંકા નથી પૃથ્વી દડા જેવી ગોળ નથી પણ તે નારંગી જેવી છે પૃથ્વી ધ્રુવ પ્રદેશો આગળથી જરા ચપટી અને વિષુવવૃત્ત આગળથી થોડી ફૂલેલી છે ધ્રુવ વૃત્ત કરતા પૃથ્વીનો મધ્ય ભાગ મોટો છે આપણે તો હવે પૃથ્વીનું ઘનફળ અને વજન પણ જાણી શક્યા છીએ પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળાનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે તેની ઉપર દુનિયાનો નકશો દોરેલો હોય છે તેમાં ભૂમિખંડો મહાસાગરો તથા મહત્વના વૃત્તોના નામ લખેલા હોય છે પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે પૃથ્વીના ગોળા પર તમે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બતાવી શકશો પૃથ્વીના ગોળા પરથી પૃથ્વી એક તરફ નમેલી છે તે જાણી શકશો ધ્રુવનો તારો પોલ સ્ટાર આકાશમાં એક તારો એવો છે કે જે હંમેશા આકાશમાં એક જ દિશામાં એક જ સ્થળે દેખાય છે તો પછી એ તારાને શોધવો કે ઓળખવો કઈ રીતે આ ધ્રુવના તારાને સપ્ત તારકના ઝુમખાની મદદથી સરળતાથી શોધી શકાય છે સપ્તર્ષીના આગળના બે તારાને જોડતી કલ્પિત રેખાની દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારો તમને દેખાશે બસ એ જ ધ્રુવનો તારો છે દરિયાઈ સફર કરનારા કે રણમાં મુસાફરી કરનારા લોકો ધ્રુવનો તારો સહેલાઈથી શોધી કાઢે છે એ તારો જે દિશામાં દેખાય તે દિશા ઉત્તર દિશા છે આ તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં દેખાય છે તેની સ્થિરતા અને પૃથ્વીના લગભગ લીધે દક્ષિણ ગોળાર્ધમાંથી જોઈ શકાતો નથી ઓપ્શન દક્ષિણ ગોળાર્ધમાંથી જોઈ શકાતો નથી અક્ષાંશ રેખાંશ લેટીટ્યુડ લોગિટ્યૂડ પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી કાલ્પનિક રેખાઓ છે પરંતુ આકલ્પિત રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈ પણ સ્થળનું ચોક્કસ સ્થાન અને સમય જાણી શકાય છે જમીન પર આ રેખાઓ હોતી નથી આ રેખાઓ માત્ર નકશામાં જ જોઈ શકાશે અક્ષાંશ પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય તેટલો તે સ્થળનો અક્ષાંશ બને છે અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા એકસો એક્યાસી છે કિલોમીટરનું અંતર હોય છે અક્ષવૃત્ત પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષવ સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારું પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળને અક્ષવૃત્ત કહેવાય રેખાંશ પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કલ્પિત રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે રેખાંશ ધ્રુવ પાસે એકબીજાને મળે છે ધ્રુવ તરફ જતા આ રેખાઓ એકબીજાની નજીક આવતી જાય છે કુલ રેખાંશ વૃત્તની સંખ્યા ત્રણસો સાહીઠ છે જેમાં શૂન્ય રેખાંશ અને એકસો એસી રેખાંશ મહત્વના છે રેખાવૃત પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત અર્ધવર્તુળ કહે છે પ્રવૃત્તિ તમારી નોટબુકમાં એક વર્તુળ દોરી તેમાં ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાંશ દક્ષિણ અક્ષાંશ નામ નિર્દેશ સાથે બતાવો સાથે શૂન્ય અંશ અક્ષાંશનો નામ નિર્દેશ કરી બતાવો પૃથ્વીની સપાટી પર મધ્યમાં એક આડી રેખા દોરેલી છે તે જુઓ એ રેખા વિષવ છે વિશ્વવૃત્ત પૃથ્વીના બે સરખા ભાગ કરે છે ઉપરનો એક ભાગ એ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ તરફનો ભાગ દક્ષિણ ગોળાર્ધ છે આમ ઉત્તર તરફના ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ તરફની રેખાઓ દક્ષિણ અક્ષાંશ કહેવાય છે વિશ્વવૃત્ત ઉત્તરે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ

સૂર્યની આ ગતિને છ મહિના જેટલો સમય લાગે છે પૃથ્વી છાસઠ પોઈન્ટ પાંચ અંશના ખૂણે નમેલી છે આથી સૂર્યના કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે લગભગ સીધા પડે છે જાણવા જેવું ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ ને ત્રેવીસ ડિગ્રી અને શૂન્ય પોઈન્ટ પાંચ મિનિટ તરીકે વંચાય છે